નમસ્કાર દોસ્તો હાલના સૌથી મોટા સમાચારમાં વાત કરીએ તો ગુજરાતી ફિલ્મનું ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં થશે સ્ક્રીનિંગ બાળ અધિકારોને લઈને યોજવા જઈ રહેલા ચોપનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતી ફિલ્મનો સમાવેશ થયો છે ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપનીનું સ્ક્રીનિંગ કરાશે ભારતની કુલ પાંચ ફિલ્મોનું ફેસ્ટિવલમાં થશે સ્ક્રીનિંગ યુનિસેફના સહયોગથી ચોપનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરાયું છે જેમાં બાળ અધિકારો સાથે જોડાયેલી પાંચ ફિલ્મોનું સ્ક્રીનિંગ કરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદમાં સત્તર લોકોએ જીવ ખોયો છે સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો કડાકા અને ભડાકા સાથે વરસેલા વરસાદે તારે ભારે તારાજી સર્જી છે રાજ્યમાં વીજળી પડવાથી કુલ સોળ લોકોના મૃત્યુ થયા છે જ્યારે મહેસાણામાં એક વૃક્ષ ધરાશાયી થતાં યુવકનું મોત નીપજ્યું હતું સુરતમાં બે બનાસકાંઠામાં બે તાપીમાં બે ભરૂચમાં બે દ્વારકામાં એક પંચમહાલમાં એક સુરેન્દ્રનગરમાં એક અમરેલીમાં એક મહેસાણામાં એક અમદાવાદ ગ્રામ્યમાં એક સાબરકાંઠામાં એક અને બોટાદમાં એકનું મોત થયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયમંડ સિટીમાં ક્રિપ્ટોની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા છે રાજ્યમાં ફરી એકવાર ક્રિપ્ટો કરન્સીના નામે સાયબર છેતરપિંડીના કેસ વધ્યા છે ડાયમંડ સિટી સુરતમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં રહેતા એક ટ્રાવેલ એજન્સીના સંચાલકના બેંક એકાઉન્ટમાંથી સાયબર ઠગોએ રૂપિયા સાત પોઈન્ટ અઠ્યાસી લાખની છેતરપિંડી કરી હતી સુરત શહેર પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે